હવે સમાચાર વિગતવાર. માત્ર કોવિડ સ્મશાનમાં જ નહીં, સામાન્ય સ્મશાનમાં પણ મૃત્યુઆંક વધ્યો છે. અંકલેશ્વરમાં શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે એપ્રિલના જ 24 દિવસમાં 154 લોકોને અગ્નિદાહ અપાયો છે. જાન્યુઆરીમાં 71, ફેબ્રુઆરીમાં 82 અને માર્ચમાં 91 ને હવે એપ્રિલમાં 154ને આંક પાર થઈ ગયો છે. કોરોનાની મહામારીની બીજી લહેર કોરોનાના દર્દીઓ માટે જ્યાં ઘાતક નીવડી રહી છે, તે હવે આમ જનતા માટે પણ પ્રાણઘાતક નીવડી રહી છે. 2021નો એપ્રિલ માસ પ્રાણઘાતક નીવડવાની સાથે બ્રેક એપ્રિલ બની રહ્યો છે. કોરોનાનો મૃત્યુદર વધ્યો છે, તેવી જ રીતે કોરોના સિવાયના પણ મૃત્યુદર વધ્યો છે. અંકલેશ્વર સામાન્ય મહિનામાં પ્રતિમાસ 60થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યાં હવે આંકડો 100ને પાર થઈ રહ્યો છે. અંકલેશ્વર રામકુંડ સ્થિત શાંતિધામ સ્મશાન ગૃહની વાત કરીએ તો જ્યાં જાન્યુઆરી મહિનામાં 71, ફેબ્રુઆરીમાં 82 અને માર્ચમાં 91, હવે એપ્રિલમાં 154ને પાર થયો છે, જે ચિંતાજનક વિષય બન્યો છે. આ અંગે રોત્રી શાંતિધામ સ્મશાન ગૃહના ટ્રસ્ટી હરીશભાઈ જોશી જોડે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે મૃત્યુઆંક વધ્યો છે તેના પાછળ બે કારણ જવાબદાર હોઈ શકે. લોકો પોતાના અસાધ્ય રોગોનો સમયસર ઇલાજ ન કરાવી શકતા અને હોસ્પિટલોમાં કોરોનાની જ સારવાર થઈ રહી છે, જેના કારણે મોત નીપજી રહ્યા છે, જેમાં હૃદયરોગ, સુગર સહિત અસાધ્ય રોગોના કારણે મોતનું પ્રમાણ વધ્યું છે. ટૂંકમાં કોરોનાના કારણે હોસ્પિટલો જે સ્થિતિ છે તે વચ્ચે માત્ર કોવિડ સ્મશાન ગૃહ ખાતે જ નહીં, અન્ય સ્મશાન ગૃહમાં પણ મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો જાગૃત નાગરિક નરેશભાઈ દઢાવાલાએ જણાવ્યું હતું કે લોકોમાં ડરના માર્યા અન્ય રોગને ઇલાજ કરાવી નથી રહ્યા, અથવા તેઓ હોસ્પિટલમાં યોગ્ય સારવાર વર્તમાન પરિસ્થિતિમાં ન મળતા મૃત્યુઆંક વધ્યો છે, ત્યારે લોકોએ ડર્યા વગર રહી પોતાનો ઇલાજ કરાવે એ જરૂરી છે અને લોકોએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ડરો નહીં, પોતાનો ઇલાજ કરવો જ જોઈએ અને વધુમાં તંત્ર પણ કામગીરી કરી રહી છે, આરોગ્યલક્ષી અન્ય સુવિધા પણ વધારી રહી છે, ત્યારે સ્થિતિનો સામનો કરી મક્કમતાપૂર્વક સામનો કરવો જોઈએ એ જરૂરી બનવા પામ્યું છે. હાલમાં કોરોના નામની બીમારી જે ચાલી રહી છે એમાં આપણે ત્યાં દરેક જગ્યાએ મૃત્યુનો આંક કૂટકે ને ભૂસકે વધી રહ્યો છે. હાલમાં જ આપણા ભરૂચ જિલ્લાનું જે કોવિડ સ્મશાન છે ત્યાં બી આંકડો લગભગ 200-250ની ઉપર વતાવી ગયો છે. આ બધું એક ડરને કારણે થઈ રહ્યું છે. એ ડર આપના દિલમાંથી કાઢો અને યોગ્ય સમયે ટ્રીટમેન્ટ અને દવાખાને ડૉક્ટરનો સંપર્ક કરો. ત્યાં સગાવાલા, સંબંધી, સ્નેહી, મિત્રો જે કંઈ હોય, જે કોઈ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, તે બધાને લઈને ત્યાં જઈએ. આપણે એમને એડમિટ કરાવીએ, યોગ્ય ટ્રીટમેન્ટ કરાવીએ તો આ બધા આંકડા ઓછા થશે. જે જગ્યાએ કોવિડની અંદર સ્મશાનમાં દરેક કોવિડના પેશન્ટ પણ નથી હોતા, સામાન્ય નાની નાની લક્ષણના બીમારીઓ દડીને જ બી અમુક લોકો એક્સપાયર થયા છે. સુગર, પ્રેશર અને બીજી ઘણી એવી બીમારીઓ છે, તે બી એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે લોકો દડવા કરતાં, કોરોનાથી દડવા કરતાં, એની બીમારીનો સામનો કરે, એમની સામનો કરતાં કરતાં ડૉક્ટરો પાસે જઈએ આપણે. અને જે લડત લડવાની છે આપણે જ લડવાની છે, ને આપણે લડીશું તો જ કોરોનાને મહાત કરી શકીશું. એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. સરકારી તંત્ર પાસે જે કંઈ અત્યારે તકલીફ 2-5 દિવસની અંદર આપણે જોઈ, સરકાર હવે એક્શનમાં છે અને ઓક્સિજન, એના સિવાય આઈસીયુ, ડૉક્ટરો, સ્ટાફ અને રેમડિસિવિર એવા બધા ઘણા વિકલ્પો હવે ધીમે ધીમે માર્કેટમાં આવી રહ્યા છે. લોકોને જે કંઈ તકલીફો પડી છે હવે તકલીફો ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તો લોકો પૂરેપૂરો સહકાર આપે અને ડૉક્ટરોનો સંપર્ક કરે. નાની નાની બીમારીઓમાં વધારે પડતો સમય ઘરમાં નહીં કાઢે. આ ઘરમાં કે જે કાઢવાથી જે અમુક દિવસો નાખી, મહત્ત્વના દિવસો શરૂઆતના હોય છે, શરૂઆતના જે મહત્ત્વના દિવસો નીકળી જાય છે ત્યાર પછી કેસ અને આ બીમારી કાબૂ બહાર થાય છે. માટે લોકો ડરવાની જરૂર નથી. સામાન્ય તકલીફ લાગે સામાન્ય દવા લો અને લાગે કે વધારે 2-5 દિવસ નીકળી ગયા છે, સીધા ડૉક્ટરનો સંપર્ક કરો.